हेलो फ्रेंड्स, वेलकम बैक टू द इंग्लिश वीडियो लेक्चर। विद्यार्थी मित्रों, જ્યારે પણ આપણે કોઈ પણ ભાષા બોલીએ છીએ ત્યારે આપણે એટલું એક બાબત તો ઈચ્છીએ છીએ કે આપણો બોલાયેલું વાક્ય છે એ યોગ્ય વાક્ય હોય, અથવા કોઈ પણ ભાષા આપણે લખતા હોય ત્યારે પણ આપણે એ બાબતની ખાતરી કરીએ છીએ કે આપણે જે ભાષા લખીએ છીએ એ ભાષાનું જે વાક્ય છે તે આપણું યોગ્ય વાક્ય હોય। અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભાષા શીખવા માટે બે બાબત બહુ ખાસ જરૂરી છે, એમાં એક છે વોકેબ્યુલરી અને સેકન્ડ છે ગ્રામર। વોકેબ્યુલરી કહેતા શબ્દભંડોળ અને ગ્રામર કહેતા વ્યાકરણ। જે ભાષાનું જેટલું વોકેબ્યુલરી વધારે અથવા જેટલી ગ્રામરની પકડ વધારે એટલી ભાષા છે એ આપણા માટે વધારે સ્ટ્રોંગ બને છે। અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં એ પ્રોબ્લેમ આપણે આવતો નથી। ગુજરાતી ભાષામાં આપણે લખીએ, વાંચીએ, બોલીએ, બરાબર છે, તો એ એટલી બધી પ્રોબ્લેમ્સ આપણે થતા નથી। એની પાછળનું મેઇન રીઝન એ છે કે ગુજરાતી આપણી મધર ટંગ છે, માતૃભાષા, જે આપણે પહેલેથી શીખતા આવ્યા છીએ, બરાબર છે। એટલે એ બાબત આપણે ગુજરાતીમાં એટલી બધી પ્રોબ્લેમ્સ આવતી નથી। પરંતુ જ્યારે અધર લેંગ્વેજીસમાં આપણે જઈએ, ફોર એક્ઝામ્પલ હિન્દી છે, ઇંગ્લિશ છે, અથવા બીજી કોઈ પણ લેંગ્વેજીસ હોય, એમાં જ્યારે આપણે બોલવાની ટ્રાય કરીએ અથવા લખવાની ટ્રાય કરીએ ત્યારે આપણને થોડાક પ્રોબ્લેમ્સ થતા હોય છે। અને પ્રોબ્લેમ્સનું થવાનું મેઇન રીઝન એ છે કે ભાષાની યોગ્ય સમજ છે એ આપણને હોતી નથી। અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભાષાની શરૂઆત છે એ હંમેશા એ ભાષાની શરૂઆત લેટરથી થાય, બરાબર છે। કોઈ પણ લેંગ્વેજ હોય એ ભાષાની શરૂઆત લેટરથી થાય। અહીંયા લેટરનો અર્થ પત્ર નથી, પણ લેટરનો અર્થ અક્ષર છે, બરાબર છે। હું એમ કહું કે એ સી બી એફ એક્સ વાય ઝેડ આ બધા લેટર્સ છે। એટલે કોઈ પણ લેંગ્વેજીસ હોય એનો સ્ટાર્ટ જે છે એ લેટરથી થાય, બરાબર છે। અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, લેટર પછી કોઈ પણ લેંગ્વેજમાં આવે છે આલ્ફાબેટ, બરાબર છે। સૌથી પહેલા લેટર, લેટર ત્યારબાદ આવે છે આલ્ફાબેટ। આલ્ફાબેટ એટલે શું થાય? આલ્ફાબેટ એટલે મૂળાક્ષર। મૂળાક્ષર એટલે શું છે કે જે આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ્સની વાત કરીએ તો એ બી સી ડી ઈ એક્સ વાય ઝેડ, કે જે પ્રોપર સિક્વન્સમાં આવતા હોય, યોગ્ય ક્રમમાં આવતા હોય આલ્ફાબેટ છે। સૌથી પહેલા લેટર, લેટર ત્યારબાદ આવે છે આલ્ફાબેટ, અને ત્યારબાદ આગળ આવીએ તો આલ્ફાબેટ પછીનો વર્ડ કયો છે તો કે વર્ડ છે, શબ્દ, બરાબર। સૌથી પહેલા અક્ષર, પછી મૂળાક્ષર, મૂળાક્ષરોથી શું બને છે તો મૂળાક્ષરોથી બને છે શબ્દ, બરાબર છે। પણ એ વર્ડ જે છે એ યોગ્ય ક્રમમાં હોવો જોઈએ, બરાબર। ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ બોલું સી એ ટી કેટ, તો આ યોગ્ય ક્રમમાં છે, કારણ કે સી એ ટી કેટ એટલે બિલાડી, પણ હું એને આડાવાળો કરી નાખું, ફોર એક્ઝામ્પલ ટી એ સી કરી નાખું તો આ કોઈ પણ સ્પેલિંગ થશે, બરાબર, પણ હા હું એને એસીટી કરી નાખું એક્ટ તો આ સ્પેલિંગ થશે, કેટ એટલે બિલાડી થાય, એક્ટ એટલે કાર્ય થાય। તો એ જે આલ્ફાબેટ્સ છે એને આડાવાળા કરવાથી એ સ્પેલિંગ બનતો હોય છે। તો સૌથી પહેલા લેટર, લેટર ત્યારબાદ આવે છે આલ્ફાબેટ, આલ્ફાબેટ ત્યારબાદ એની પછી આવે છે વર્ડ, અને ત્યારબાદ એની પછી બને છે ફ્રેઝ, બરાબર। ફ્રેઝ એટલે શું થાય? તો ફ્રેઝ એટલે શબ્દ સમૂહ, કે જે વર્ડ છે, વર્ડ એ શબ્દોનો બનેલો સમૂહ, એને શું કહેવાય છે? ફ્રેઝ। ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ, બરાબર। ત્યારબાદ આવે છે ક્લોઝ, કે જે આપણે એને ઉપવાક્ય કહીએ છીએ, બરાબર, અને ત્યારબાદ બને છે સેન્ટેન્સ, અને સેન્ટેન્સ થી શું બને છે તો કે સેન્ટેન્સ થી બને છે પેરેગ્રાફ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભાષાની રચના થતી હોય છે। સૌથી પહેલા લેટર આવે છે, અક્ષર, ત્યારબાદ આલ્ફાબેટ, મૂળાક્ષર, એના પછી બને છે વર્ડ, વર્ડ એટલે કે શબ્દ, શબ્દથી બને છે ફ્રેઝ, શબ્દ સમૂહ, ફ્રેઝથી બને છે ક્લોઝ, ક્લોઝથી બને છે સેન્ટેન્સ, અને સેન્ટેન્સથી બને છે પેરેગ્રાફ। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ લેંગ્વેજમાં જો બેઝિકથી જ આપણે શીખવામાં આવે, પાયામાંથી જો એ આપણે શીખી લઈએ તો એ ભાષા છે આપણા માટે સરળ બની જાય છે। પણ એ ભાષાનું જે ફોર્મેશન છે, એની જે રચના છે, એ આપણે ખાસ સમજી લેવી જોઈએ। અને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સેન્ટેન્સ હોય, કોઈ પણ વાક્ય હોય, એ અલગ અલગ પાર્ટ્સમાં વહેંચાયેલું હોય છે, અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હોય છે, બરાબર છે। અથવા હું તમને એક એક્ઝામ્પલ આપું, ચાલો, હ્યુમન બોડી, હ્યુમન બોડી કહેતા માનવ શરીર, તો આપણું આખું જે માનવ શરીર છે એ અલગ અલગ પાર્ટ્સમાં વહેંચાયેલું છે, જુદા જુદા ભાગોમાં વહેંચાયેલું છે, બરાબર। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આને હેન્ડ કહીએ છીએ, બરાબર છે, ફેસ કહીએ છીએ, ચીક કહીએ છીએ, નોઝ કહીએ છીએ, ઇયર કહીએ છીએ, ચેસ્ટ કહીએ છીએ, બરાબર છે, ફિંગર કહીએ છીએ, તો એ અલગ અલગ પાર્ટ્સ જેના દ્વારા આપણે પાર્ટ્સને ઓળખી શકીએ, જેમ કે હેન્ડ, તો આપણે કહીશું કે હેન્ડ એટલે હાથ થાય, બરાબર છે। પછી ફોરહેડ, તો ફોરહેડ એટલે શું થાય તો કે કપાળ થાય, ચીક, ચીક એટલે શું થાય? ગાલ થાય। કહેવાનો મતલબ છે કે દરેક પાર્ટ્સ છે અલગ અલગ વહેંચાયેલા હોય। ફોર એક્ઝામ્પલ તરીકે તમે, ચલો કારનું ઉદાહરણ છે, લો ગાડી, બરાબર, તો કાર છે એના શું છે? અલગ અલગ પાર્ટ્સ હોય છે, બરાબર છે। ફોર એક્ઝામ્પલ સીટિંગ હોય છે, એનું એન્જિન હોય છે, બરાબર છે, તો એ અલગ અલગ પાર્ટ્સ હોય છે। એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, વાક્યમાં પણ અલગ અલગ ભાગ હોય છે, અને એ શબ્દો જે છે એ જુદા જુદા ભાગો તરીકે કાર્ય કરતા હોય છે, અને એ શબ્દો જે વિવિધ
કાર્યો કરતા હોય છે તેને ઇંગ્લિશ માં પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક બેઝિક ઇંગ્લિશ ગ્રામર માટે ખૂબ જ અગત્યનો છે. કોઈ પણ વ્યક્તિ એવું ઈચ્છે કે મારે અંગ્રેજી શીખવું છે તો એને પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એ ખાસ એને આવડતું હોવું જોઈએ. અને વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો જે વિવિધ વાક્યમાં કાર્ય કરે છે એને આપણે 8 ભાગમાં વહેંચી શકીએ છીએ. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય છે કે પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એ 8 પ્રકારની છે. ચલો જોઈએ, આપણો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ કે કેટલી કેટલી પાર્ટ્સ ઓફ સ્પીચ છે એના વિશે આજે આજના વિડિયો લેક્ચરમાં આપણે ડિટેલમાં ભણવાનું છે કે ક્યાં ક્યાં પાર્ટ્સ ઓફ સ્પીચ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હેડિંગ આપ્યું છે પાર્ટ્સ ઓફ સ્પીચ. બરાબર, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે વાણીના અંગો. શું કહેવાય છે? વાણીના અંગો. બરાબર, અથવા અહીંયા વિદ્યાર્થી મિત્રો જે સ્પીચ લખ્યું છે એને સ્પીચ અથવા પેરેગ્રાફ પણ કહી શકાય, સેન્ટેન્સ પણ કહી શકાય છે. બરાબર છે, એટલે સેન્ટેન્સના ભાગ, પેરેગ્રાફના ભાગ અથવા વાણીના અંગો. વાણીના અલગ અલગ ક્યાં ક્યાં ભાગો છે, બરાબર છે, વાક્યમાં આવતા જે શબ્દો છે એ કઈ તરીકે કાર્ય કરે છે, જુદી જુદી રીતે જે કાર્ય કરતા હોય, કાર્યના આધારે એ વર્ડની એક્શન્સના આધારે એને 8 ભાગમાં વિભાજિત કરી શકાય. જો કે વિદ્યાર્થી મિત્રો, મોડર્ન ઇંગ્લિશ ગ્રામર મુજબ 9 ભાગ પાર્ટ્સ ઓફ સ્પીચમાં ગણવામાં આવે છે, પણ જે છેલ્લો 9 ભાગ આપણે આગળ વાત કરીશું એને હજી સુધી એક્સેપ્ટ કરવામાં આવ્યો નથી, પણ હા એને 9મો ભાગ ગણવામાં આવે છે. મૂળ બેઝિક રીતે પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે તેના 8 ભાગ છે. બરાબર છે, કયા કયા ભાગ છે? તો નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એને 8 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. સૌથી પહેલો ભાગ છે નાઉન. નાઉન એટલે શું થાય? તો કે નાઉન એટલે થશે નામ. ત્યારબાદ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું થાય? તો પ્રોનાઉન એટલે સર્વનામ. બરાબર છે, ત્યારબાદ એડજેક્ટિવ. તો એડજેક્ટિવ એટલે શું થાય? તો જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિશેષણ. ત્યારબાદ છે વર્બ. તો વર્બ એટલે ક્રિયાપદ. ત્યારબાદ છે એડવર્બ. તો એડવર્બ એટલે થશે ક્રિયા વિશેષણ. બરાબર છે, ત્યારબાદ છે પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન એટલે નામ યોગી અવ્યય. નામ યોગી અવ્યય. ત્યારબાદ છે કન્જંક્શન. તો કન્જંક્શન એટલે સંયોજક. બરાબર છે, અને ત્યારબાદ છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગાર વાચક શબ્દ. ઇન્ટરજેક્શન એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઉદ્ગાર વાચક શબ્દ. બરાબર છે, અથવા ઉદ્ગાર વાક્ય પણ એને આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 8 જે છે એ અલગ અલગ પાર્ટ ઓફ સ્પીચ છે. બરાબર, દરેક વાક્યમાં કોઈ પણ ઇંગ્લિશ નો સેન્ટેન્સીસ હોય એમાં આ 8 ભાગ છે એ આપણને જોવા મળે છે. અને 9મો ભાગ મેં તમને હમણાં વાત કરી હતી, તો 9મો ભાગ જે છે એને મોડર્ન ઇંગ્લિશ ગ્રામર મુજબ ડિટર્મિનર્સ કહી શકાય છે. ડિટર્મિનર્સ એટલે નિર્ધારકો અથવા નિશ્ચયકો. બરાબર, જેમ કે આર્ટિકલ એ એન્ડ ધ શું છે? ડિટર્મિનર્સ. બરાબર છે, પણ હજી સુધી એને એક્સેપ્ટ કરવામાં આવ્યું નથી. પણ આ એક વાત તો આપણે ખ્યાલ રાખી શકીએ કે જો 9મી પાર્ટ્સ ઓફ સ્પીચ હોય તો એ કઈ છે? ડિટર્મિનર્સ છે, જેને આપણે નિર્ધારકો કહીએ છીએ. બાકી આમ બેઝિક ઇંગ્લિશ ગ્રામર મુજબ પાર્ટ્સ ઓફ સ્પીચ ના 8 ભાગ છે. ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલું નાઉન. નાઉન એટલે તો કે નામ. ત્યારબાદ છે પ્રોનાઉન. તો પ્રોનાઉન એટલે સર્વનામ. ત્યારબાદ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે વિશેષણ. ત્યારબાદ છે વર્બ. તો વર્બ એટલે ક્રિયાપદ. ત્યારબાદ આવે છે એડવર્બ. તો એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ત્યારબાદ છે પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન એટલે નામ યોગી અવ્યય. અને ત્યારબાદ છે કન્જંક્શન. તો કન્જંક્શન કહેતા સંયોજક. અને ત્યારબાદ આવે છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન કહેતા ઉદ્ગાર વાચક શબ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ 8 જે છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. અને 9મી પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એ ડિટર્મિનર્સ છે, નિર્ધારકો છે, પણ મોડર્ન ઇંગ્લિશ ગ્રામર મુજબ છે એને બેઝિક ઇંગ્લિશ ગ્રામરમાં હજુ સુધી એક્સેપ્ટ કરવામાં આવ્યું નથી. આજના વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ્સ ઓફ સ્પીચના એક એક ભાગને બને ત્યાં સુધી ડિટેલ્સમાં અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને તમે એક એક ભાગને આઈડેન્ટિફાય કરી શકો, હાઉ ટુ યુઝ ઈચ પાર્ટ્સ એ તમે સારી રીતે એને એક્સપ્લેન કરી શકો. એટલા માટે આજે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચને વિગતવાર અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલી પાર્ટ્સ ઓફ સ્પીચ તરફ આપણે આગળ વધીએ. અને સૌથી પહેલી પાર્ટ્સ ઓફ સ્પીચ છે નાઉન. NOUN, નાઉન એટલે કે નામ. જો કે નાઉન નો આપણે અગાઉ વિડિયો લેક્ચર લીધેલો છે. બરાબર છે, એ અગાઉના વિડિયો લેક્ચર લેક્ચર નંબર 3 માં આપણે નાઉન નો ટોપિક ભણ્યા છે. પણ આજે કઈક એના એ વિશે કઈક આપણે ડીપમાં જવું છે, કઈક વિસ્તારથી ભણવું છે કે નાઉન કોને કહેવાય, વોટ ઇઝ નાઉન, અથવા હાઉ ટુ યુઝ નાઉન ઇન અ સેન્ટેન્સ, એ આન્સર આપણે મેળવવાનો પ્રયત્ન કરવો છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ યાદ રાખવાની છે કે નાઉન ને ગુજરાતીમાં શું કહેવાય? તો નાઉન ને કહેવાય છે નામ.
બરાબર છે અને વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ નાઉન બરાબર છે તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ નાઉન તેના આન્સરમાં એવું કહી શકાય કે અ નાઉન ઇઝ અ વર્ડ અ નાઉન ઇઝ અ વર્ડ યુઝ્ડ એઝ ધ નેમ ઓફ અ પર્સન પ્લેસ ઓર થિંગ બરાબર છે એટલે કે અ નાઉન ઇઝ અ વર્ડ નામ એ શબ્દ છે યુઝ્ડ ઇઝ કે જેનો ઉપયોગ થાય છે ધ નેમ ઓફ કોનું નામ તો સૌથી પહેલું કીધું છે અ પર્સન પર્સન એટલે શું થાય તો કે વ્યક્તિ પછી બીજું છે પ્લેસ પ્લેસ એટલે શું થાય તો કે સ્થળ અને ત્યારબાદ છે થિંગ થિંગ એટલે શું થાય તો કે વસ્તુ એટલે નાઉન જે છે નામ એ એવો શબ્દ છે કે જો કોઈ વ્યક્તિનું નામ હોય તો એ નાઉન છે કોઈ સ્થળ સ્પર્શી શકાય તેવી અને સ્પર્શી ન શકાય તેવી પણ હોય શકે હું તમને એક્ઝામ્પલ આપું તમે મારી આંખ જોઈ શકો છો પણ મારી આંખની અંદર રહેલી વિઝન બરાબર છે દ્રષ્ટિ એને તમે જોઈ શકતા નથી તમે મારું માઇન્ડ છે આખા મગજ એ તમામ નોર્મલી બહારથી જોઈ શકો પણ મારા મગજની અંદર રહેલી એબિલિટી ક્ષમતા છે એને તમે જોઈ ન શકો તો એક્ઝામ્પલ તરીકે આ જે આઈ છે એ ટચેબલ છે બરાબર પરંતુ આઈની અંદર રહેલું વિઝન જે છે એ અનટચેબલ છે એને તમે સ્પર્શી શકો નહીં એટલે બે પ્રકાર થાય સ્પર્શી શકાય તેવી વસ્તુ પણ થઈ શકાય અને સ્પર્શી ન શકાય તેવી વસ્તુ પણ આવી શકે તો નામ જે છે એ એવો શબ્દ છે કે જો કોઈ વ્યક્તિનું નામ હોય તો એ નાઉન છે કોઈ સ્થળનું નામ હોય તો એ નાઉન છે કોઈ થિંગ વસ્તુનું નામ હોય તો પણ એ નાઉન છે આગળ વધી વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં વ્યાખ્યા જોઈએ કે નાઉન એટલે નામ એ એક એવો શબ્દ છે કે જો કોઈ વ્યક્તિ જગ્યા કે વસ્તુને ઓળખવા માટે વાપરવામાં આવે છે એટલે મતલબ કે આપણે ઓળખી શકીએ ફોર એક્ઝામ્પલ કે ભાઈ આ જે શું છે તો કે માર્કર છે બરાબર છે તો આપણને ખ્યાલ આવી જશે આવા પ્રકારની કોઈ પણ વસ્તુ હોય આપણે એને માર્કર પેન કહીશું બરાબર છે અથવા આ જે શું છે તો કે વ્હાઈટ બોર્ડ છે આવા પ્રકારની વસ્તુ છે એને શું કહેવાય છે વ્હાઈટ બોર્ડ કહેવામાં છે દરેક જે આજુબાજુ આપણે રહેલી આપણે જે વસ્તુ જોઈ શકીએ છે દરેકને નામ હોય છે બરાબર છે જેના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ તો નામ જે છે એ વસ્તુને વ્યક્તિને અથવા જગ્યાને ઓળખ આપવા માટે મદદ કરે છે બરાબર થોડા એક્ઝામ્પલ સાથે આપણે જોઈએ સૌથી પહેલો એક્ઝામ્પલ છે સરદાર પટેલ વોઝ અ ગ્રેટ લીડર સરદાર પટેલ વોઝ અ ગ્રેટ લીડર કે સરદાર પટેલ એક મહાન નેતા હતા સરદાર પટેલ કેવા નેતા હતા તો કે મહાન નેતા હતા વાક્યમાં નાઉન શું છે તો સૌથી પહેલું નાઉન જ છે જો શું છે સરદાર પટેલ કે જે વ્યક્તિનું નામ છે બરાબર ત્યારબાદ હજી એક નાઉન છે શું છે લીડર લીડર એટલે શું થાય નેતા બરાબર તો એ નાઉન છે પછી જોઈએ કે મુંબઈ ઇઝ અ વેરી બિગ સિટી મુંબઈ એક મોટું શહેર છે તો જો મુંબઈ શું છે સ્થળ છે તો એ નાઉન છે સિટી એટલે શહેર તો શું છે તો કે નાઉન છે બરાબર કે હની ટેસ્ટ સ્વીટ હની ટેસ્ટ સ્વીટ કે મધ છે ને મધ એનો સ્વાદ છે ને મીઠો હોય છે બરાબર તો એ હની બરાબર છે શું છે નાઉન છે બરાબર છે પછી રોહિત વેન્ટ ટુ સુરત વિથ હિઝ ફેમિલી રોહિત તેના પરિવાર સાથે સુરત ગયો હતો આ વાક્યમાં ક્યાં ક્યાં નાઉન્સ છે તો સૌથી પહેલું શું છે રોહિત ક્યાં ગયો હતો તો કે સુરત બરાબર કોની સાથે ગયો હતો ફેમિલી સાથે તો રોહિત છે સુરત છે ફેમિલી છે આ બધા શું છે નાઉન્સ છે બરાબર છે કે ધ ટીચર ટોટ ધ સ્ટુડન્ટ્સ ટીચર શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવ્યું હતું આમાં નાઉન શું છે તો સૌથી પહેલું શું છે ધ ટીચર અને બીજું નાઉન શું છે તો કે ધ સ્ટુડન્ટ્સ બરાબર છે તો આ બધા એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજી શકીએ છે કે નાઉન કોને કહેવાય બરાબર છે અને બીજો એક બાબત ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો આ નાઉન નું કાર્ય શું છે બરાબર તો મુખ્યત્વે નાઉન જે છે સેન્ટેન્સીસ માં બે જગ્યાએ આવી શકે છે એક સબ્જેક્ટ ના સ્થાને એક ઓબ્જેક્ટ ના સ્થાને સબ્જેક્ટ એટલે કે કર્તા ક્રિયા નો કરનાર ડુઅર ઓફ ધ એક્શન્સ આપણે કહીએ છીએ અને ત્યારબાદ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ કે જેને અનુલક્ષીને ક્રિયા થાય જે ક્રિયાના વિષય રૂપ હોય જે ક્રિયાના લક્ષ રૂપ હોય એને પણ કર્મ કહેવાય તો નામ નું કાર્ય શું છે નાઉન નું તો નાઉન નું કાર્ય છે વાક્યમાં સબ્જેક્ટ ના સ્થાને આવી શકે છે ઓબ્જેક્ટ ના સ્થાને જો કે એક વિદ્યાર્થી મિત્રો એક બાબત પણ છે કે સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે બરાબર પણ નાઉન નો ઉપયોગ થાય છે પણ મુખ્યત્વે આપણે એવું યાદ રાખવાનું છે કે આ જે નાઉન જે છે એનો રોલ શું છે તો રોલ ઓફ અ સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બરાબર સબ્જેક્ટ ને આપણે શું કહીએ છીએ કર્તા અને ઓબ્જેક્ટ ને આપણે શું કહીએ છીએ કર્મ તો નાઉન જે છે એ વાક્યમાં કર્તાનું કાર્ય કરે છે એટલે કે કર્તાના સ્થાને આવી શકે છે અને કર્મનું કાર્ય કરે છે એટલે કે કર્મના સ્થાને પણ આવી શકે છે ઉપરના એક્ઝામ્પલ દ્વારા જોવો જેમ કે ટીચર
કે ટીચર શું છે કરતા છે બરાબર કોણે શીખવ્યું તો કે ટીચરે શીખવ્યું અને કોણે શીખવ્યું બરાબર છે તો કોણે શીખવ્યું વિદ્યાર્થીઓ અને સ્ટુડન્ટ્સ ને તો સ્ટુડન્ટ શું છે કર્મ છે તો ટીચર છે કરતા છે અને સ્ટુડન્ટ્સ છે કર્મ છે ટીચર પણ નાઉન છે અને સ્ટુડન્ટ્સ પણ નાઉન છે તો આ રીતે આપણે સમજી શકીએ છીએ કે નામ જે છે નાઉન એ વાક્યમાં સબ્જેક્ટ નું કાર્ય પણ કરી શકે છે અને ઓબ્જેક્ટ નું કાર્ય પણ કરી શકે છે બરાબર ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો નોટ્સ બે નોટ્સ ખાસ યાદ રાખવા જેવી છે એમાં સૌથી પહેલી નોટ્સ છે કે ઓલ ઓબ્જેક્ટ્સ ધેટ વી કેન હિયર સી ટેસ્ટ ટચ સ્મેલ આર નાઉન્સ બરાબર આપણે કીધું વસ્તુ બરાબર છે તો ઓલ ઓબ્જેક્ટ્સ દરેક વસ્તુ બધી વસ્તુ કે જે વી કેન હિયર આપણે જે વસ્તુ સાંભળી શકીએ સી જોઈ શકીએ ટેસ્ટ એનો સ્વાદ લઈ શકીએ ટચ એને સ્પર્શી શકીએ સ્મેલ એને સૂંઘી શકીએ આ નામ છે બધી વસ્તુ શું છે તો કે નામ છે એક્ઝામ્પલ જોઈએ જેમ કે પેન બરાબર તો પેન છે આપણે શું ટચ કરી શકીએ જોઈ શકીએ પેન બરાબર છે કાર છે સોંગ એટલે ગીત છે મની સો હની હની એટલે પૈસા પેન્સિલ છે બેગ છે કે જે વસ્તુને આપણે જોઈ શકીએ સાંભળી શકીએ ટચ કરી શકીએ સ્મેલ કરી શકીએ બધી વસ્તુ શું છે તો કે નાઉન છે બધી વસ્તુ છે તે નામ છે એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ બીજી નોટ એ ખાસ બાબત યાદ રાખવા જેવી છે એમાં મુદ્દો કે ગાવો કહેવા માંગે છે કે સમથિંગ ધેટ વી કેન થિંક ઓફ જો અમુક વસ્તુ એવી છે કે ધેટ વી કેન થિંક ઓફ આપણે એના વિશે વિચાર કરી શકીએ બરાબર બટ કેન નોટ પરસીવ બાય ધ સેન્સ એને કોઈ પણ સમજ દ્વારા પરસીવ ન કરી શકીએ એને આપણે ગ્રહણ ન કરી શકીએ આપણે એનો ખાલી વિચાર કરી શકીએ બરાબર પણ એ બાબતને એ વસ્તુને આપણે ગ્રહણ કરી શકીએ નહીં એને એક્સેપ્ટ કરી શકીએ નહીં ઇઝ અ નાઉન એ પણ નામ છે બરાબર જેમ કે લવ લવ એટલે શું થાય તો પ્રેમને તમે સ્પર્શ ન કરી શકો બરાબર પણ હા એ ફીલ કરી શકો એને અનુભવી શકો તો જે બધી ફિલિંગ્સ છે જે બધા આઈડિયા છે વિચાર છે લાગણી છે મનોભાવ છે એ પણ નાઉન છે જેમ કે હેટ હેટ એટલે ધિક્કાર તો ધિક્કાર તમે સ્પર્શ ન કરી શકો એને જોઈ ન શકો બરાબર પણ હા એને તમે ફીલ અનુભવી શકો બરાબર છે બ્યુટી સુંદરતા છે એંગર ગુસ્સો છે હંગર હંગર એટલે ભૂખ થાય બરાબર છે તો આ બધી એવી વસ્તુ છે કે જેને વી કેન થિંક ઓફ આપણે એના વિશે વિચાર કરી શકીએ બટ કેન નોટ પરસીવ બાય ધ સેન્સીસ એને કોઈ પણ સેન્સીસ દ્વારા બરાબર છે કે જોઈને સ્પર્શીને ટચ કરીને બરાબર છે એ તમે એને સેન્સ એને અનુભવી ન શકો બરાબર છે પણ હા તમે એ ફીલ એને ફીલ કરી શકો એ બધી વસ્તુ જે છે એ પણ નાઉન્સ છે બરાબર છે એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ સૌથી પહેલા આપણે જોયું કે નાઉન્સ જે છે બરાબર એક ડેફિનેશન શું છે એ શું કાર્ય કરે છે પછી ટચેબલ છે નોન ટચેબલ છે ત્યારબાદ આગળ વધીએ તો કાઇન્ડ્સ ઓફ નાઉન્સ કાઇન્ડ્સ ઓફ નાઉન્સ એટલે શું થાય તો કે નામના પ્રકાર બરાબર છે આપણે અગાઉના વિડિયો લેક્ચર્સમાં વાત કરેલી છે કે નાઉનના કોષ્ટકમાં આપણે જોયું કે નાઉન હેઝ ટુ ટાઈપ્સ પ્રોપર નાઉન કોમન નાઉન હેઝ ટુ ટાઈપ્સ કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ કાઉન્ટેબલમાં પણ બે પ્રકાર છે બરાબર છે કોમન ને કોમન અથવા તો કલેક્ટિવ પછી અનકાઉન્ટેબલમાં પણ બે પ્રકાર છે કે જે મટીરીયલ છે અને એબસ્ટ્રેક્ટ હવે એના વિશે થોડું આપણે ડીપમાં જોઈએ તો સૌથી પહેલો નામનો પ્રકાર છે અને એ પ્રકાર છે પ્રોપર નામ બરાબર છે પ્રોપર નામ ને ગુજરાતીમાં શું કહેવાય છે તો પ્રોપર નામ ને કહેવાય છે સંજ્ઞાવાચક નામ કે જે સંજ્ઞાવાચક નામ એટલે શું જે નામને સંજ્ઞા આપવામાં આવે છે જેને ઓળખ આપવામાં આવે છે એવા નામ જે છે બધા સંજ્ઞાવાચક નામ છે બરાબર કે કોઈ વિશિષ્ટ વ્યક્તિ જગ્યા કે વસ્તુને ઓળખવા માટે વાપરવામાં આવે છે જો સંજ્ઞાવાચક નામ શું છે કોઈ કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય વિશિષ્ટ જગ્યા હોય વિશિષ્ટ વસ્તુને ઓળખ આપવા માટે બરાબર છે ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર ફોર એક્ઝામ્પલ કાર્તિક ઇઝ વોચિંગ ટીવી બરાબર કે કાર્તિક ટીવી જોઈ રહ્યો છે તો ટીવી કોણ જોઈ રહ્યું છે કાર્તિક જોઈ રહ્યો છે અને જો આપણે કાર્તિકને વિશેષ ઓળખ આપેલું નામ આપણે લીધું છે કાર્તિક તો કાર્તિક જે છે શું છે પ્રોપર નામ છે કે ધ નર્મદા ઇઝ ધ બિગેસ્ટ રિવર ઓફ ગુજરાત નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે બરાબર તો નર્મદાને આપણે ઓળખ આપી છે પછી જયપુર સિટી ઇઝ નોન એઝ ધ પિંક સિટી જયપુર શહેરને ગુલાબી શહેર તરીકે ઓળખવામાં આવે છે તો જયપુર છે શું છે પ્રોપર નામ છે કે માય ગ્રાન્ડફાધર રીડ્સ ધ મહાભારત રેગ્યુલરલી કે મારા દાદા નિયમિત રીતે મહાભારત વાંચે છે શું વાંચે છે મહાભારત આપણે ઓળખ આપી છે તો આવી રીતે કોઈ વિશિષ્ટ વ્યક્તિ હોય વિશિષ્ટ વસ્તુ હોય વિશિષ્ટ જગ્યા હોય એને ઓળખ આપવા માટે પ્રોપર નામ જે છે સંજ્ઞાવાચક નામ એ કાર્ય કરે છે બરાબર છે એના પછી આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રોપર નાઉનના નામની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય
રીતે મિત્રો ઇંગ્લિશ આલ્ફાબેટ્સમાં બે પ્રકારના લેટર્સ છે બરાબર છે જેને આપણે કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ કહીએ છીએ તો આપણે સામાન્ય ભાષામાં પહેલી બીસડીના અક્ષરો અને બીજી બીસડીના અક્ષરો કહીએ છીએ પહેલી બીસડીના જે અક્ષરો જે છે એ કેપિટલ લેટર્સ છે બીજી બીસડીના જે અક્ષરો છે એ સ્મોલ લેટર્સ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે કે પ્રોપર નાઉનના જે પ્રોપર નાઉનનું જે નામ છે વર્ડ છે એની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય જે કાર્તિક નર્મદા જયપુર મહાભારત આ બધા પ્રોપર નાઉન્સ છે આપણે આપણા ગામમાં વાત કરી હતી કે પ્રોપર નાઉનના નામની શરૂઆત હંમેશા કેપિટલ લેટરથી થાય છે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો સેકન્ડ પોઈન્ટ આપણો ઓકે આ મુજબ છે કે પ્રોપર નાઉનને કોમન નાઉન તરીકે પણ પ્રયોજી શકાય બરાબર છે એટલે સુધી આપણે શું જોઈએ કે પ્રોપર નાઉનનો પહેલો અક્ષર કેપિટલ હોય છે બરાબર અ સેકન્ડ પોઈન્ટ એ છે કે પ્રોપર નાઉનને કોમન નાઉન તરીકે પણ પ્રયોજી શકાય એટલે કે આ જે સંજ્ઞાવાચક નામ છે તેને જાતિવાચક નામ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય સંજ્ઞાવાચક નામ છે એ વિશિષ્ટ વ્યક્તિ છે વિશિષ્ટ વસ્તુ છે અથવા વિશિષ્ટ સ્થળ છે એને ઓળખ આપવા મદદ કરે છે પણ એ જ પ્રોપર નાઉનને તમે કોમન નાઉન તરીકે પણ યુઝ કરી શકો છો તમે કયો કેવી રીતે તો ફોર એક્ઝામ્પલ તરીકે ઈ ઇઝ ધ ગાંધી ઓફ અવર એરિયા બરાબર છે કે તે અમારા વિસ્તારના ગાંધી છે કોઈ વ્યક્તિને આપણે એટલી ઉપમા આપીએ છીએ કે અમારા વિસ્તારના ગાંધી છે આ વ્યક્તિ બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગાંધી જે છે એની આગળ કયો આર્ટિકલ લગાડ્યો છે કે તો કે ધ આર્ટિકલ લગાડ્યો છે બરાબર છે અને અહીંયા આપણે આ ગાંધી છે પ્રોપર નામ નથી પણ કોમન નામ છે શું કરવા આપણે એ વ્યક્તિને આપણા વિસ્તારના ગાંધી કીધા છે બરાબર છે એટલા માટે અહીં ગાંધી છે પ્રોપર નામ નથી પણ કોમન નામ છે પછી કે મહુવા ઇઝ ધ કાશ્મીર ઓફ સૌરાષ્ટ્ર મહુવા છે એ સૌરાષ્ટ્ર કાશ્મીર ગણવામાં આવે છે તો અહીંયા કાશ્મીર જે છે એને આપણે કોમન નામ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું છે એટલે કે પ્રોપર નામને કોમન નામ તરીકે પણ યુઝ કરી શકાય છે બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો ઘણી વખત આપણને ખ્યાલ એ નથી હોતો કે પ્રોપર નામ્સ છે એ કયા કયા નામોને સંજ્ઞાવાચક નામો કહી શકાય બરાબર છે તો આપણે એ થોડુંક લિસ્ટ બનાવ્યું છે જોઈ લઈએ એનો મુદ્દો છે સમ પ્રોપર નામ્સ એટલે કે થોડા પ્રોપર નામ્સ કે કયા કયા નામો પ્રોપર નામ્સમાં આવે છે બરાબર છે જેમ કે નેમ ઓફ અ પર્સન્સ પર્સન્સ એટલે શું થાય તો કે વ્યક્તિ વ્યક્તિનું જે નામ છે એ બોય હોય કે પછી ગર્લ હોય મેન હોય કે પછી વુમન હોય બરાબર છે કે દરેક નામ જે છે એ પ્રોપર નામ છે ત્યારબાદ પ્લેસ પ્લેસ એટલે શું થાય તો કે સ્થળ કોઈ પણ સ્થળનું નામ હોય વિલેજ હોય તહેસીલ હોય ડિસ્ટ્રિક્ટ હોય બરાબર છે એ દરેક સ્થળનું નામ કોઈ સોસાયટી હોય એરિયા હોય તો દરેક સ્થળનું નામ છે પ્રોપર ત્યારબાદ છે મંથ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી કહીએ છીએ એ પણ પ્રોપર નામ છે ડેઝ બરાબર છે આપણે સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે કહીએ છીએ એ પણ પ્રોપર નામ છે પછી તો કે ફેમસ બિલ્ડિંગ્સ કે જે પ્રખ્યાત ઇમારતો બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે આફિલ ટાવર છે તાજમહેલ છે કુતુબ મિનાર છે બરાબર છે તો એ બધી ફેમસ બિલ્ડિંગ્સ છે એ પ્રોપર નામ છે ત્યારબાદ છે કે ફેસ્ટિવલ્સ ફેસ્ટિવલ્સ એટલે તહેવાર કે દિવાળી છે નવરાત્રિ છે હોળી મેળવી છે તો એ બધા ફેસ્ટિવલ્સ તો એ પણ પ્રોપર નામ છે ત્યારબાદ છે કન્ટ્રી કન્ટ્રી એટલે દેશ ઇન્ડિયા છે અમેરિકા છે બરાબર છે જાપાન છે કેનેડા છે તો એ કન્ટ્રી છે દેશ પ્રોપર નામ છે ત્યારબાદ છે કોન્ટિનેન્ટ્સ કોન્ટિનેન્ટ એટલે ખંડ ખંડ એટલે એશિયા છે યુરોપ છે નોર્થ અમેરિકા છે તો એ બધા ઓસ્ટ્રેલિયા છે કોન્ટિનેન્ટ છે ખંડ એ પ્રોપર નામ છે ત્યારબાદ છે આઇસલેન્ડ્સ આઇસલેન્ડ્સ એટલે શું થાય તો કે ટાપુઓ જેમ કે અંદમાન નિકોબાર છે તો આઇસલેન્ડ્સ છે બરાબર છે તો એ પણ પ્રોપર નામ છે પછી છે માઉન્ટેન્સ પર્વતો હિમાલય છે પછી માઉન્ટ એવરેસ્ટ છે કે ટુ માઉન્ટ ગોડવેલ સ્ટેટ છે કાંચનજુંગા છે તે પર્વતો પણ પ્રોપર નામ છે ત્યારબાદ છે સ્ટેટ્સ સ્ટેટ્સ એટલે રાજ્યો જેમ કે ગુજરાત છે મહારાષ્ટ્ર છે બરાબર છે બિહાર છે પટના દિલ્હી છે તો એ બધા સ્ટેટ્સ જે છે એ પણ પ્રોપર નામ છે ત્યારબાદ રિજન્સ રિજન્સ એટલે પ્રદેશો જેમ કે સૌરાષ્ટ્ર છે અથવા બાલ રિજન બાલ પ્રદેશ છે બરાબર છે તો એ બધા પણ પ્રોપર નામ છે પછી ટાઉન્સ ટાઉન્સ એટલે તો કે શહેર ભાવનગર છે તળાજા છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર એ બધા ટાઉન્સ છે એ પણ પ્રોપર નામ છે ત્યારબાદ શોપ્સ હોય કોઈ પણ દુકાનનું નામ હોય ફોર એક્ઝામ્પલ જેપી કલા સ્ટુડિયો છે તો શોપ્સ છે દુકાનનું નામ છે પ્રોપર નામ છે ત્યારબાદ હોટલ્સ હોય બેંક્સ હોય રેસ્ટોરન્ટ્સ હોય ટેમ્પલ્સ બરાબર છે મંદિરો હોય પછી ફર્સ્ટ નેમ સરનેમ અને ફૂલ નેમ આ બાબતે ખાસ સમજવા જેવી છે જો ફર્સ્ટ નેમ બરાબર છે જેમ કે આપણું પહેલું નેમ બરાબર ફોર એક્ઝામ્પલ મારું ફર્સ્ટ નેમ શું છે તો કે વિરેન્દ્રસિંહ તો વિરેન્દ્રસિંહમાં પહેલો વી જે છે મારે કેપિટલ કરવો પડે શું કામ કારણ કે મારું નામ છે પ્રોપર નામ છે પછી સરનેમ જેમ કે મારે સરનેમ ગોહિલ હોય બરાબર તો મારે જી છે કેપિટલ કરવો પડે
શું કામ તો સરનેમ છે અટક આપણે ગુજરાતીમાં કહીએ એ પ્રોપર નામ છે પછી ફૂલ નેમ એટલે આખું નામ બરાબર છે તો એ પણ જેમ કે અટક છે મારું નામ છે મારા ફાધરનું નામ છે ફૂલ નેમ છે તો એ પણ પ્રોપર નામ છે તો ફર્સ્ટ નેમ સરનેમ ફૂલ નેમ આ બધા નામ જે છે એ પ્રોપર નામ્સમાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો નાઉનના પ્રકાશમાં આપણે પ્રોપર નાઉન નો અભ્યાસ કર્યો ત્યારબાદ આગળ વધીએ તો એના પછી નાઉન છે કોમન નાઉન કોમન નાઉન ને ગુજરાતીમાં કહેવાય છે જાતિવાચક નામ બરાબર છે તો આપણે પ્રશ્ન એ થાય કે કેવા નામને જાતિવાચક નામ કહેવાય તો જે એક જ પ્રકારની દરેક વ્યક્તિ કે વસ્તુ માટે સામાન્ય હોય આ કોમન નાઉન કોમન કોમન એટલે શું થાય તો કે સામાન્ય તો જે દરેક વ્યક્તિ માટે એક નામ તો કે સામાન્ય હોય દરેક વસ્તુ માટે એક નામ તો કે સામાન્ય હોય બરાબર છે ફોર એક્ઝામ્પલ તરીકે ડોક્ટર્સ ટીચર તો તમે જો ડોક્ટર તો ડોક્ટર એક નામ સામાન્ય છે બધા ડોક્ટર માટે એક નામ રાખવું પડશે ડોક્ટર બરાબર ટીચર તો બધા શિક્ષકો માટે એક નામ સામાન્ય છે ટીચર એવી રીતે મેન છે ગર્લ છે સ્કૂલ છે ચેર છે વિલેજ બુક કાર બર્ડ કોઈ એક નામ દરેક વસ્તુ માટે અથવા દરેક વ્યક્તિ માટે કોમન હોય સામાન્ય એવા નામને જાતિવાચક નામ કહેવાય તો એ નામ તમે બોલો બરાબર હું એમ કહું કામ ગાય તો જેટલી જેટલી ગાય છે બધી એક નામમાં આવી ગઈ તો એમ કહું શિક્ષક તો જેટલા ટીચર્સ છે બધા એક નામમાં આવી ગયા તો જે દરેક વ્યક્તિ માટે સામાન્ય નામ હોય દરેક વસ્તુ માટે સામાન્ય નામ એને જાતિવાચક નામ કહેવાય કે આવી વસ્તુઓ કેટલાક સામાન્ય ગુણધર્મોને કારણે જાતિ પ્રકાર વર્ગ છે એ રચતી હોવાથી તે નામને જાતિવાચક એક સામાન્ય ગુણધર્મ લાગુ પડે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે બોર્ડ તો આવા પ્રકારનું જે કંઈ હોય બરાબર એ બોર્ડ કહેવાય પછી અંદર માનો કે વ્હાઇટ બોર્ડ છે બ્લેક બોર્ડ છે ગ્રીન બોર્ડ છે તો કે પેન તો આવા પ્રકારની વાત શું કહેવાય તો કે પેન કહેવાય કે દરેક નામ છે એના પ્રકાર પ્રમાણે એના વર્ગ પ્રમાણે જાતિ રચે બરાબર છે એવા નામને જાતિવાચક નામ કહેવાય એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તેના પછીનું નામ છે કલેક્ટિવ નામ કલેક્ટિવ નામ નાઉન એટલે શું થાય તો કે સમૂહવાચક બરાબર છે કે જે વ્યક્તિ કે વસ્તુના સમૂહ માટે વપરાતું હોય છે બરાબર અને તેની એક સમગ્ર જથ્થા તરીકે વાત કરતો હોય એક નહીં પણ એનો આખો સમૂહની વાત કરતા હોય આખા જથ્થાની વાત કરતા હોય ત્યારે સમૂહવાચક નામ બને છે ફોર એક્ઝામ્પલ તરીકે કે કેટલ છે બરાબર છે ક્રાઉડ મોબ ટીમ છે ફેમિલી છે ક્લાસ છે જ્યુરી છે બરાબર હર્ડ ફ્લોક આર્મી બંચ કમિટી કમિટી કે સમિતિ બરાબર છે તો એ એમાં એક આખો સમૂહ આવશે બરાબર ફોર એક્ઝામ્પલ એમ કહું કે ક્રાઉડ તો ક્રાઉડ એટલે શું થાય કે ટોળો તો કોનો ટોળો આ કલેક્શન ઓફ પીપલ લોકોનો સમૂહ એને આપણે ટોળો કહીશું પછી ફ્લોક ફ્લોક એટલે પક્ષીનું ટોળો બરાબર છે કલેક્શન ઓફ બર્ડ્સ કે જે પક્ષીનો સમૂહ હોય એને શું કહેવાય તો કે ફ્લોક કહેવાય તો આવી રીતે આખો સમૂહ માટે જે નામ વપરાતું એવા નામના સમૂહવાચક નામ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કલેક્ટિવ નામ બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક થોડી બાબત સમજવા જેવી છે અહીંયા મેં થોડાક સેન્ટેન્સીસ લખેલા છે એમાં પહેલું સેન્ટેન્સ એમ કહેવા માંગે છે કે ધ ક્રાઉડ વોઝ ઇન પીસફુલ મૂડ એટલે આખું ટોળું છે એ શાંત મિજાજમાં હતું અને ધ ક્રાઉડ વેર ઇન પીસફુલ મૂડ આખું ટોળું શાંત મિજાજમાં હતું બંને સેન્ટેન્સીસમાં માત્ર એક જ ડિફરન્સ છે પહેલા સેન્ટેન્સમાં ક્રાઉડની પછી છે વોઝ એટલે કે એકવચન બીજા સેન્ટેન્સમાં ક્રાઉડની પછી છે વેર એટલે કે બહુવચન તો જો નામ તો એક જ છે બેમાં ક્રાઉડ જ છે પણ એકમાં વોઝ લાગેલું છે ને એકમાં વેર લાગેલું છે જો વોઝ અને વેર અલગ અલગ એનો ડિફરન્સ શું છે તો પહેલું જે ક્રાઉડ છે ને એ આખું વોલ વોલ એટલે સંપૂર્ણ આખા ક્રાઉડ ક્રાઉડની વાત કરી છે બીજામાં છે ને ઈચ મેમ્બર એટલે એના દરેક સભ્યની વાત કરી છે ટોળામાં જેટલા જેટલા માણસો છે એના દરેક સભ્યની વાત કરી છે એટલે જો સમૂહવાચક નામ સાથે એકવચનનું ક્રિયાપદ હોય તો સમગ્ર ટોળાની વાત થાય અને જો સમૂહવાચક નામ સાથે બહુવચનનું ક્રિયાપદ હોય તો એના ઈચ મેમ્બર એ ટોળાના દરેક સભ્યની વાત થાય બરાબર જેમ કે અવર ફેમિલી ઇઝ નોટ પુઅર અમારું કુટુંબ ગરીબ નથી અને અવર ફેમિલી આર નોટ પુઅર અમારું કુટુંબ ગરીબ નથી તો પહેલું જે છે એમાં શું છે તો કે ઇઝ એકવચન છે બીજામાં શું છે તો કે આ બહુવચન છે આનો મતલબ શું તો જો પહેલામાં ઇઝ છે એટલે આખા સમગ્ર કુટુંબની વાત થઈ છે અને બીજામાં આ છે એટલે કુટુંબના એક એક સભ્યની વાત કરે છે એટલે જો સમૂહવાચક નામ સાથે એકવચનનું ક્રિયાપદ હોય તો સમગ્ર સમૂહની વાત થાય અને જો સમૂહવાચક નામ સાથે બહુવચનનું ક્રિયાપદ હોય તો સમૂહના એક એક સભ્યની વાત થાય છે વિદ્યાર્થી મિત્રો આને કલેક્ટિવ નાઉન્સ કહેવામાં આવે છે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એના પછીનું નામ છે મટીરીયલ નામ
material noun એટલે કેવું નામ તો કે દ્રવ્યવાચક નામ દ્રવ્યવાચક એટલે કે જે પદાર્થ કે દ્રવ્યનો નિર્દેશ કરે જથ્થો બરાબર છે પદાર્થ દ્રવ્ય બરાબર છે કે આપણે શું કે લિક્વિડ ફોર્મમાં હોય દ્રવ્યમાં હોય પદાર્થમાં હોય એવા બધા નાઉન્સ આમાં આવે ફોર એક્ઝામ્પલ મિલ્ક એટલે દૂધ રાઈસ ચોખા એર એટલે હવા વોટર એટલે પાણી ગ્રાસ એટલે ઘાસ વુડ એટલે લાકડું વીજ એટલે ઘઉં બ્લેડ છે બટર છે ગોલ્ડ છે સિલ્વર છે આ બધા પદાર્થ દ્રવ્યમાં હોય બરાબર છે એવા બધા જે નામ જે છે એ મટીરીયલ નાઉન્સમાં આવે છે બરાબર એના પછી આગળ વધીએ એના પછીનો પ્રકાર છે એબસ્ટ્રેક્ટ નાઉન એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ ભાવવાચક નામનું બીજું નામ અમૂર્ત નામ છે અમૂર્ત નામ કેમ છે આપણે આગળ વાત કરીશું પણ પહેલા ભાવવાચક નામ સમજી લઈએ આ જે ભાવવાચક નામ છે એ કંઈક ને કંઈક ભાવ વ્યક્ત કરતા હોય છે ઇટ એક્સપ્રેસ ફિલિંગ્સ આઈડિયા ઇમોશન્સ બરાબર છે કે જે ક્વોલિટી ક્વોલિટી એટલે શું થાય તો કે ગુણ પછી જે સ્ટેટ સ્ટેટ એટલે તો કે અવસ્થા પછી એક્શન એટલે કાર્ય અથવા ક્રિયાનું નામ છે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે ક્વોલિટી આ ભાવવાચક નામમાં ગુણ હોય છે હાઈટ એટલે ઊંચાઈ હ્યુમિલિટી એટલે માણસાઈ બોલ્ડનેસ એટલે લીડરતા હિંમત છે એટલે ક્લેવરનેસ એટલે હોશિયારી આ બધા ક્વોલિટીઝ છે ગુણ છે બરાબર પછી સ્ટેટ સ્ટેટ એટલે શું થાય તો કે અવસ્થા અવસ્થા એટલે ચાઇલ્ડહુડ તો કે બાળપણ યુથ એટલે યુવાની પોવર્ટી એટલે ગરીબા એ પ્રકારની અવસ્થા છે બરાબર છે બાલ્ય અવસ્થા છે યુવા અવસ્થા છે બરાબર છે પછી એક્શન એક્શન એટલે કાર્ય જેમ કે લાફ્ટર એટલે હસવું તો કાર્ય છે ફાઇટ એટલે લડવું તો કે કાર્ય છે મૂવમેન્ટ એટલે હલનચલન તો કે કાર્ય છે આ ભાવવાચક નામ છે એ ગુણ દર્શાવે છે અથવા તો અવસ્થા દર્શાવે છે અથવા એક્શન છે કાર્ય એ દર્શાવે છે એટલે કે એબસ્ટ્રેક્ટ નાઉન એક્સપ્રેસ ક્વોલિટી સ્ટેટ એન્ડ એક્શન બરાબર છે અને આ બધા નામ જે છે એને ભાવવાચક નામ કહેવામાં આવે છે જેમાં કંઈક ને કંઈક ભાવ રહેલા હોય છે પછી આપણે આગળ વાત કરી કે એબસ્ટ્રેક્ટ નાઉન ને હમણાં કીધું છે કે અમૂર્ત નામ કેમ કહેવાય છે આમ તો વિદ્યાર્થી મિત્રો નાઉન્સ ના પ્રકાર આપણે જોઈએ કે પ્રોપર છે પછી માનો કે કોમન છે કલેક્ટિવ છે બરાબર છે મટીરીયલ છે એબસ્ટ્રેક્ટ એ નામ તો એક પ્રકાર છે પરંતુ આમ તો મુખ્યત્વે નાઉન્સ ના બે પ્રકાર પડે બરાબર છે એમાં એક પ્રકાર છે ને એ કોન્ક્રીટ નાઉન છે અને બીજો પ્રકાર જે છે એ એબસ્ટ્રેક્ટ નાઉન છે એમાં નાઉન નો જે પહેલો પ્રકાર છે કોન્ક્રીટ નાઉન એ કોન્ક્રીટ નાઉન એટલે કે મૂર્ત નામ અને એબસ્ટ્રેક્ટ નાઉન એટલે અમૂર્ત નામ બરાબર છે તો એમાં જે પહેલો પ્રકાર જે છે કોન્ક્રીટ નામ એ કોન્ક્રીટ નામ એટલે કેવા નામ તો કે મૂર્તવાચક નામ એટલે કે જેને તમે જોઈ શકો સાંભળી શકો ટચ કરી શકો સ્મેલ કરી શકો બરાબર છે એવા બધા જે નામ જે છે કોન્ક્રીટ નામ નામ્સમાં આવે છે તો કોન્ક્રીટ નામ્સમાં ક્યાં ક્યાં નામ્સ આવે છે તો મટીરીયલ છે કલેક્ટિવ છે બરાબર છે એ બધા નામ જે છે એ બધા એમાં આવે છે પ્રોપર નામ છે પરંતુ એબસ્ટ્રેક્ટ નામ જે છે એ અમૂર્ત નામ છે હમણાં મેં કીધું કે તમે આંખને જોઈ શકો છો પણ આંખમાં રહેલું જે વિઝન જે છે આઈની અંદર રહેલી વિઝન દ્રષ્ટિ છે એને તમે જોઈ શકતા નથી તો એવા બધા જે એબસ્ટ્રેક્ટ નામ છે એ અમૂર્ત નામ છે તો આવા પણ નામ્સના પ્રકાર પડી શકાય છે એમાં એક છે કોન્ક્રીટ જેમાં આવશે પ્રોપર છે કોમન છે મટીરીયલ એ બધા પ્રકાર આવશે અને બીજો પ્રકાર છે એબસ્ટ્રેક્ટ નામ એબસ્ટ્રેક્ટ નામ એટલે કે અમૂર્તવાચક નામ કે જેને તમે જોઈ શકતા નથી અથવા તો એને સ્પર્શ કરી શકતા નથી એને સ્મેલ કરી શકતા નથી એને ટચ કરી શકતા નથી એવા પણ પ્રકાર આપણે પાડી શકીએ છીએ બરાબર છે તો આ ટોપિક વિદ્યાર્થી મિત્રો નામનો છે ત્યારબાદ જે નાઉન જે છે એ સેન્ટેન્સીસમાં અમુક અમુક રીતે કાર્ય કરતા હોય છે બરાબર છે એમાં સૌથી પહેલો પ્રકાર છે કે નાઉન જે છે એ જેન્ડર તરીકે કાર્ય કરે છે જેન્ડરનો આપણે વિડિયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો લીધેલો છે બરાબર જેન્ડર એટલે શું થાય તો કે જાતિ જાતિના કેટલા પ્રકાર આમ તો ત્રણ પ્રકાર છે પણ આપણે સરળતા માટે ચાર પ્રકાર પણ પાડેલા છે જેમાં સૌથી પહેલું છે મેસ્ક્યુલાઇન એટલે કે નર જાતિ બીજું છે ફેમિનાઇન એટલે નારી જાતિ બીજું છે કોમન કોમન એટલે આઈધર મેલ ઓર ફિમેલ બરાબર છે મેલ સેક્સ અને ફિમેલ સેક્સ બંને કોમનમાં આવશે અને પછી છે ન્યુટ્રલ ન્યુટ્રલ એટલે નાની અંતર જાતિ જેમ કે હું બોય કહું તો મેસ્ક્યુલાઇન છું બરાબર પછી ગર્લ કહું તો ફેમિનાઇન છે પણ એમ સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ બોય હોય કે ગર્લ હોય બંનેને સ્ટુડન્ટ જ કહેવાય તો એ પાછું કેવું નામ છે કોમન નામ છે બંનેમાં સામાન્ય છે મેસ્ક્યુલાઇનમાં પણ આવે છે અને કોમન નામ પણ કોમન નામમાં પણ એને યુઝ કરી શકાય છે પણ એમ પેન છે બરાબર છે તો એ કઈ જાતિ નથી દર્શાવે તો એ ન્યુટ્રલ છે નાની અંતર જાતિ છે તો નાઉન જે છે એઝ અ જેન્ડર તરીકે પણ યુઝ થઈ શકે છે એના પછી આગળ વાત કરીએ તો નાઉન જે છે એ નંબર નંબર એટલે કે વચન વચન એટલે કે સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન તરીકે પણ યુઝ થઈ શકે છે જેમ કે બોય છે એ સિંગ્યુલર છે અને બોયસ છે એ પ્લુરલ છે તો બોય અને બોયસ બંને નંબરમાં આવે છે અને બંને નાઉન્સ છે એની પછી છે કેસ કેસ એટલે કે વિભક્તિ તો નાઉન જે છે
એ વિભક્તિ તરીકે પણ કાર્ય કરી શકે છે. તો કઈ કઈ વિભક્તિમાં આવી શકે છે? તો નોમિનેટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ, પઝેસિવ કેસ એન્ડ વોકેટિવ કેસ. એટલે કે સૌથી પહેલું છે નોમિનેટિવ કેસ. નોમિનેટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિ, ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ વિભક્તિ, પઝેસિવ કેસ એટલે કે સંબંધક વિભક્તિ, સંબંધ વિભક્તિ અને વોકેટિવ કેસ એટલે સંબોધન વિભક્તિ. કોઈ આપણે સંબોધન કરીએ તો ઇંગ્લિશમાં વોકેટ કે વોકેટ પરથી વર્ડ બનેલો છે વોકેટિવ, તો વોકેટિવ કેસ તરીકે પણ યુઝ થઈ શકે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સમાં નાઉન છે, જેન્ડર, નંબર અને કેસ કેતા વિભક્તિ તરીકે પણ કાર્ય કરે છે. તો 500 સ્પીડનો પહેલો ટોપિક નાઉન જે છે એ આપણે અભ્યાસ કર્યો અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો સેકન્ડ ટોપિક છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે વિદ્યાર્થી મિત્રો એને ગુજરાતીમાં કહેવાય છે સર્વનામ. જો તમે શબ્દ સમજો સર્વનામ, સર્વ એટલે દરેક, જે દરેક માટે નામ વપરાય છે એવા નામને સર્વનામ કહેવાય છે. ઇંગ્લિશમાં કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોનાઉન, ધ પ્રોનાઉન ઇઝ અ વર્ડ વિચ ઇઝ યુઝ્ડ એઝ અ નાઉન. એટલે કે સર્વનામ એ શબ્દ છે કે જે નામને બદલે વપરાય છે. સૌથી પહેલા આપણે શું ભણ્યા પાઠ્યસ્પિતના નાઉન, અને નાઉન પછી આપણે શું ભણ્યા પ્રોનાઉન, બરાબર. તો પહેલા નામ, નામ પછી શું આવે સર્વનામ. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે લખતા હોઈએ, બોલતા હોઈએ, બરાબર છે, ત્યારે આપણે કોઈ પણ વ્યક્તિનો નામનો ઉલ્લેખ આપણે પહેલી વાર જ કરીએ, પછી આપણે ઉલ્લેખ નથી કરતા. વારા ઘડીએ, અવારનવાર, દરેક સેન્ટેન્સીસમાં અથવા બોલતી વખતે, દરેક વાક્યોમાં એ વ્યક્તિનો નામનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. સૌથી પહેલા તમે ઉલ્લેખ કરી નાખો, ત્યારબાદ પછી એના માટે તમે એ જે નાઉન છે એનું તમે પ્રોનાઉન છે એ યુઝ કરી શકો છો, બરાબર છે. તો આ જે પ્રોનાઉન જે છે કે નામને બદલે વાપરવામાં આવતા શબ્દને પ્રોનાઉન કહેવાય છે. તો પ્રોનાઉન જે છે કે નાઉનની બદલે વપરાય છે, સર્વનામ છે એ નામની બદલે વપરાય છે. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ ગ્રામરમાં સર્વનામના 10 પ્રકાર છે. પ્રોનાઉન હેઝ 10 ટાઈપ્સ ઓફ પ્રોનાઉન્સ, એટલે કે 10 પ્રકારના સર્વનામ છે. કયા કયા સર્વનામ છે? તો સૌથી પહેલા જોઈએ કયા છે પ્રોનાઉન. સૌથી પહેલું છે પર્સનલ પ્રોનાઉન્સ, પર્સનલ પ્રોનાઉન્સ. પર્સનલ પ્રોનાઉન્સ ને કહેવામાં આવે છે પુરુષવાચક સર્વનામ, બરાબર છે. ત્યારબાદ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન, રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ એટલે કે સ્વવાચક સર્વનામ, બરાબર છે. ત્યારબાદ છે કે ઇમ્ફેટિક પ્રોનાઉન, ઇમ્ફેટિક પ્રોનાઉન એટલે કે ભારવાચક સર્વનામ. એના પછી છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શક સર્વનામ. ત્યારબાદ છે ઇનડેફિનેટ પ્રોનાઉન એટલે કે અનિશ્ચિત સર્વનામ, જે ડેફિનેટ નથી પણ ઇનડેફિનેટ છે. એના પછી આગળ વધીએ તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નાર્થ સર્વનામ. એના પછી ડિસ્ટ્રિબ્યુટિવ પ્રોનાઉન એટલે કે વિતરક સર્વનામ. ડિસ્ટ્રિબ્યુટ એટલે કે વહેંચો, એના પર તે શબ્દ બરાબર છે ડિસ્ટ્રિબ્યુટિવ. એના પછી છે રેસિપ્રોકલ પ્રોનાઉન, બરાબર છે, એટલે કે પારસ્પરિક સર્વનામ, પરસ્પર આધાર રાખતા સર્વનામ. એના પછી છે રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધી સર્વનામ. અને એના પછી વિદ્યાર્થી મિત્રો છે પઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકી દર્શક સર્વનામ. જો કે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડિયો લેક્ચર્સમાં આમાંથી મોટા ભાગના પ્રોનાઉન્સ વિશે અભ્યાસ કરી ચૂક્યા છે અને જે જે પ્રોનાઉન્સ આપણે બાકી છે એ આગળના વિડિયો લેક્ચર્સમાં આપણે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ, એ સૌથી પહેલા આપણે બેઝિક માહિતી મેળવી, ત્યારબાદ કેટલા પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ છે, બરાબર છે, એ પણ જોયું. ત્યારબાદ આપણે એ પણ વાત કરી કે મોડર્ન ઇંગ્લિશ ગ્રામર મુજબ નવમી પાર્ટ્સ ઓફ સ્પીચ પણ છે ડિટર્મિનન્સ, એના વિશે પણ આપણે વાત કરી. અને સૌથી પહેલાં નાઉન એ જે મુખ્ય સૌથી પહેલી પાર્ટ્સ ઓફ સ્પીચ છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો અને પ્રોનાઉન વિશે આપણે બેઝિક માહિતી મેળવી. આગળના વિડીયો લેક્ચર્સમાં આપણે ત્યારબાદ પ્રોનાઉન અને ત્યારબાદ બાકીની જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું.